બસ હવે ક્યારના તમે માથું કચી રહ્યા છો બેટા? તને માથું દુખતું હોય તો મને એનું હક વળે. મારો દીકરો કોઈ દી માંદો ન પડે ને આજ ખબર નહીં કેમ માથું દુખે છે. ભા, મેં દવા પીધી છે ને, મને સારું થઈ જશે, તમે રહેવા દો. બેટા, દવા કરતાં માનો હાથ હારો. દવા તો જ્યારે કામ કરવાની હશે ત્યારે કરશે, પણ માનો હાથ ફરે ને એટલે દીકરાને સારું જ લાગે. ઈ કે સારું લાગે છે કે નથી લાગતું? હા બાપ, સારું લાગે છે. દેવાંગ, શું થયું દેવાંગને? એનું માથું બહુ ચડ્યું છે, ઉલટીઓ થઈ, ખાધું નથી છોકરાએ. તમારો ફોન ક્યાં છે? હું ક્યારની કોલ કરતી હતી? મારો ફોન બહાર પડ્યો હશે ક્યાંક. બેટા દેવાંગ, હા બા, હવે મીરા આવી ગઈ છે ને, હું જરાક અંદરના કામ પતાવી આવું. ઓકે બા. મીરા, તું આની પાસે રહેજે. હા બા. દેવાંગ, આ શું હતું? મીરા, મને મજા નહોતી એટલે. મજા નહોતી? આઈ નો. મેં કેટલા કોલ કર્યા, એક ફોન તો રિસીવ કરી લેવાય ને, અને મને ના કહેવાય કે મારી તબિયત ખરાબ છે. અરે પણ મારી પાસે મારો ફોન જ નથી, ફોન તો બહાર ચાર્જિંગમાં છે ને. રિંગ ચાલુ છે ને કે પણ નથી, સંભળાયું તો હશે ને? કદાચ ફોન સાયલેન્ટમાં હશે એટલે નહીં રિંગ આવ્યો. સરસ, હું ક્યારની હેરાન થઉં છું. ટેન્શનમાં આવી ગઈ હતી, છેક ઘરે પહોંચીને ત્યાં સુધી તમને મારી કાંઈ ચિંતા છે જ નહીં. મીરા, એ બધું છોડ અને તું બેસ પહેલાં અહીંયા, શાંતિથી વાત કરને. જો મીરા, તું આમ ગુસ્સો ના કર, મને અત્યારે મજા નથી એટલા માટે આવું બધું થયું. નકર ક્યારે એવું થયું છે? એ જ વાતનું મને દુઃખ થયું છે. આટલા ટાઈમમાં કોઈ દિવસ આવું નથી થયું. તમે ગમે તેટલા બીમાર હોય, ગમે તેટલા બિઝી હોય ને, તો પણ મારો ફોન રિસીવ કરો છો. આજે પહેલી વખત એવું બન્યું છે કે મા બાજુમાં હતી ને એટલે મારી કંઈ યાદ ના આવી. મીરા, આ તો શું વાત કરે છે? એ મારા મમ્મી છે અને એ મારું માથું દબાવી રહ્યા હતા, તો એમાં ખોટું શું છે? કંઈ ખોટું નથી, પણ મને આમાં મારી વેલ્યુ ખબર પડી ગઈ છે. હવે હું તમારી પત્ની બનવાની છું, આપણી બેની સગાઈ થવાની છે, લગ્ન થવાના છે, તો તમારે પહેલા મને કેવું જોઈએ, ના કે તમારા મમ્મીને. મીરા, તું ઘરમાં નહોતી, તું તારી ઘરે હતી ને, જ્યારે મમ્મી તો મારી સામે હતા, એટલા માટે મેં એમને બધી વાત કરી. બસ હવે આ બહાનાબાજી છોડી દો ને તો સારી વાત છે. તમે એટલા બધા પણ બીમાર ના હતા કે મને એક ફોન ના કરી શક્યા. જો મીરા, આમાં મારું કોઈ જ બહાનું નથી, અને આખરે એ મારી માં છે, મને જન્મ આપનારી મારી માં, એટલે મને કાંઈ પણ થાય કે ન થાય એ મારે એને કહેવું નથી પડતું, એને ખબર પડી જ જાય છે. વાહ, એટલે મારી તો કાંઈ વેલ્યુ છે જ નહીં ને, માને બધી ખબર પડી જાય છે, મને કાંઈ ખબર જ નથી પડતી ને, એટલે જ તો મેં આટલા વર્ષ તમારી સાથે કાઢી નાખ્યા, અને હવે આગળની આખી લાઈફ પણ હું તમારી સાથે જ કાઢવા માંગુ છું, વગર ખબર પડીએ. મીરા, તું હકીકતમાં વાતને ઊંધી સમજી રહી છે. વાક તમારો છે ને તો હા પાડી દો એટલે વાત ખતમ થઈ જાય. ઠીક છે, વાંક મારો છે બસ. હવે હવે કઈ કેવું છે તારે? કહેવા માટે ઘણું બધું છે, પણ મેઈન મુદ્દો છે ને એ સાંભળી લો. તે દિવસે પિક્ચર જોવા જવું હતું, તો વીરુને સાથે લેવાની શું જરૂર હતી? કે સાંભળ્યું છે કે કોઈ પણ કપલ બહાર જતું હોય ત્યારે બાળકને સાથે લઈને જાય. અરે વીરુ દરેક જગ્યાએ મારી સાથે આવે છે, અને એ દિવસે તું જ બોલી હતી ને કે વીરુને સાથે લઈ લો, મને કઈ જ પ્રોબ્લેમ નથી. હા, તો તમારા મમ્મી અને તમારા ભાભીની સામે એમ તો ના જ કહેવાય ને કે ના ના, હું તમારા છોકરાને સાથે નહીં લઈ જઉં. જો મીરા, મને નથી સમજાઈ રહ્યું કે તું શું વિચારીને આવી છે, અને ને આ લોકો તો મારી ફેમિલી છે, મારા પરિવારના સભ્યો છે. ઓકે ફાઇન, તમારો પરિવાર છે ને તો રહો પરિવારની સાથે, જરૂર પડે ને ત્યારે કોલ કરજો. અરે મીરા, મીરા મારી વાત તો સાંભળ. ખબર નહીં મીરાને શું થઈ ગયું છે, કેમ આટલો રૂડ બિહેવ કરીને ગઈ છે. કાજલ ભાભી. હા મીરા. થોડી ચા બનાવવાની હતી, દેવાંગને માથું ચડ્યું છે ને. હા બસ, ચા મૂકું છું. તારે શું પીવું છે? ભાભી, મારે કંઈ નથી પીવું, પણ મારું મૂડ બહુ અપસેટ છે આજે. કેમ, શું થયું? શું થાય ભાભી, સગાઈની ડેટ આવી ગઈ છે અને આ દેવાંગ છે કે કંઈ ધ્યાન આપતા જ નથી ને,
હજુ બધી શોપિંગ બાકી છે અને બેડ રેસ્ટ પર આવી ગયા છે. એને થોડીક તબિયત ખરાબ છે, થઈ જશે એક બે દિવસમાં રેડી. અંદર શોપિંગ જ કરવાની છે ને તો હું આવીશ તારી સાથે. ક્યારે, કાલ જવું છે કે સાંજે? ભાભી તમે થોડું સમજવાની કોશિશ કરો. તમે સાથે આવો ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ દેવાંગને આવવું જરૂરી છે. અમારા બંનેના કપડાં મારે મેચિંગ કરવું છે, મેઝરમેન્ટ દેવા જવું છે. એ નહીં આવે તો આ બધું કેમ થશે? મીરા, મેચિંગમાં શું થઈ ગયું? તને જે ગમે એ તો ચોઈસ કરી લેજે, દેવાંગભાઈને તો ગમશે જ. ના ભાભી, એવી રીતે નહીં. આ બધી મેમોરીઝ લાઈફ ટાઈમ માટે રાખવાની હોય. મને યાદ રહેવું જોઈએ ને કે મારા સગાઈની શોપિંગમાં દેવાંગ મારી સાથે હતા. મીરા, એમની તબિયત ખરાબ છે તો શું કરશું? કાંઈ જબરદસ્તી તમને લઈ નહીં જવાય. તેની તબિયત ત્યાં જઈને વધારે બગડશે તો? ભાભી હજી આજનો દિવસ બાકી છે ને, થઈ જશે એમને સારું, પણ હું એમના વગર શોપિંગ કરવા નહીં જઉં. એ ભગવાન, તારું શું કરું? તું જીદ કરે છે ને ત્યાં એમની તબિયત ખરાબ છે. એક કામ કર, આ વખતે જીદ છોડી દે, મેરેજની શોપિંગ તમે બંને સાથે કરજો. આ શોપિંગમાં હું તારી સાથે આવીશ અને આપણે કાલ સવારે જશું. હા ભાભી, તો છે ને મારે શોપિંગમાં જવું જ નથી. હવે આ સગાઈનું કંઈ મહત્વ રહેતું જ નથી. પછી શું, જો એમને મારી કંઈ પડી હોત ને તો એ ઊભા થઈ ગયા હોત. અરે માથું જ દુખે છે, બીજો કંઈ વાંધો નથી એમને. મીરા, તું કંઈક વધારે હાઈપ પર થઈ ગઈ ને, વધારે પર તું વિચારી લીધું નથી લાગતું તને? હા વિચારું છું, કેમ નો વિચારું, મારી લાઈફનો સવાલ છે. અરે અત્યારે આટલી નાની બાબતમાં જો આવી રીતે કરે છે તો કાલ સવારે શું કરશે? કાંઈ નહીં કરે એ, એનું બિચારાનું માથું દુખે છે, એમને સાજા તો થવા દે. મેં એવું ક્યાં કીધું કે શોપિંગ કરવા નહીં આવે? જો રાત સુધી સારું થઈ જાય તો કાલ તમે બે જાજો, નકર આપણે બંને તો જશું જ. તો ભાભી એક કામ કરો ને, મારે પણ નથી આવવું. સગાઈની બધી શોપિંગ છે ને એ તમે જ કરી લો, હું તમને આખું લિસ્ટ આપી દઈશ. મીરા, શું કામ આટલો બધો ગુસ્સો આવે છે તને? હજી તો આ ઘરમાં તારા ધીમે ધીમે સેટ થવાનું છે બધા સાથે. મીરા, શું કામ આટલો બધો ગુસ્સો કરસ? હજી તો આ ઘરમાં તારે સેટ થવાનું છે. ભાભી શું સેટ થવાનું છે? હું સેટ જ છું આ ઘરમાં, મને બધાનું થિંકિંગ અને બિહેવિયર બરાબર ખબર છે. અને હું એક જ શું કામ ચેન્જ થાઉં? તમે બધા પણ મારી સાથે ચેન્જ થાઓ. મીરા, આપણા એકના હિસાબથી બધા લોકો ચેન્જ ના થઈ શકે, પણ આપણા એકને એ બધા જેવું ચેન્જ કરવું પડે, થોડુંક એડજસ્ટ કરવું પડે યાર, તો જિંદગી આગળ ચાલે. એ તો કઈ રીતના ચાલશે તું મને સમજાવ. બસ ભાભી, ખબર નહીં કેમ તમે ઓવર એક્ટ કરી રહ્યા છો. એક વખત કીધું ને કે દેવાંગ આવશે ને તો જ શોપિંગ થશે, નકર શોપિંગ નહીં થાય. મીરા વાત તો સાંભળ. મીરા, ખબર નહીં અને શું થઈ ગયું, મેં એવું બધું શું કહી દીધું કે આને આટલો બધો ગુસ્સો આવી ગયો? મારે આ નક્કી આ વાત આદિને કરવી પડશે કે આને આટલો બધો ગુસ્સો કેમ આવે છે. હજી અત્યારથી જો આ વાતાવરણ છે તો હજી તો આખી લાઈફનો સવાલ છે. કામ કરું, આદિ સાથે વાત કરી લઉં. તમે પહેલાં વ્યવસ્થિત રેડી થઈ જાઓ, ઘરમાં શું થાય છે ને એ તમારે જોવાની જરૂર જ નથી. કંઈ કેમ ઘરમાં શું થાય છે? અરે શું કેવું, મારે શું થાય છે? શું થયું બોલ ને. પણ અત્યારે છે ને મને ગુસ્સો આવી ગયો. તમને ખબર છે ને મને ક્યારેક ગુસ્સો નથી આવતો, ક્યારેક આવે છે ને પણ બહુ વધારે આવે છે. અરે પણ ગુસ્સો આવવાનું કારણ શું છે? કારણ એ છે આપણી મીરા. જો કે હજી આપણી ના કહેવાય, આવે કે નહીં નવી એ નક્કી નહીં. આવું કેમ બોલે છે? પણ શું થયું? આદિ હજી તો એ આ ઘરમાં આવી નથી, હજી તો બધા લોકોને એના પૂરા જાણ્યા પણ નથી, અને અત્યારથી જ આમ થયું ને તેમ થયું. ખબર નહીં એને શું થઈ ગયું છે, મારી ઉપર ગુસ્સો કરીને વહી ગઈ. પણ એ કારણ તો હશે ને ગુસ્સો કરવાનું. અરે કાંઈ નહીં, દેવાંગભાઈને મજા નથી તો બસ બાઈ એમ કીધું હશે કે દેવાંગને અત્યારે તબિયત સારી નથી. એમાં એને ગુસ્સો આવી ગયો કે બહાર જાવ તું તો, અને કાલે સગાઈની શોપિંગ કરવા જવાની છે. તો મેં મીરાને એમ કીધું કે દેવાંગભાઈને મજા નથી તો હું તારી સાથે આવીશ. તો ખબર નહીં એને ગુસ્સો કેમ આવી ગયો એટલો બધો. કઈ નહીં, હવે ના ના કહેવાય. હવે એમની સાથે આપણે થોડી માથાકૂટ કરાય, જતું કરાય ને તારે. ના ના કહેવાય, એ લોકોના કાલ મેરેજ કરવાના છે. ના ના કહેવાય, એને સમજવું જોઈ. હજી બધાનો નેચર અલગ છે આપણા ઘરમાં, બધા વ્યક્તિની મેન્ટાલિટી અલગ હોય, એ બધા સાથે એને એડજસ્ટ કરવું પડે થોડું થોડું આદિ. હા હા, પણ હજી આ ઘરમાં નથી આવે એટલે ક્યાંથી એડજસ્ટ કરી શકે? હજી એ નવી નવી છે એટલે એને કંઈક ખ્યાલ ન રહ્યો, એનાથી કંઈ ભૂલ થઈ ગઈ હશે. આદિ મારો કહેવાનો એક જ પ્રશ્ન છે કે હજી તો એ આ ઘરમાં આવી નથી, હજી તો કંઈ થયું જ નથી, તો અત્યારથી એનો નેચર આવો છે તો કાલ સવારે તો આખી લાઈફનો સવાલ છે, તો શું થશે? તો આટલી બધી ચિંતા ન કર, એવું કંઈ નહીં થાય. મને ખબર હતી તમે આવું જ કહેશો,
તમારી યાદ છે ને કાંઈ પણ વાત કરવી નકામી છે. હવે તમને લાસ્ટ એન્ડ ફાઇનલ એક જ વાત કહું છું કે તમે છે ને દેવાંગભાઈ સાથે વાત કરી લેજો કે એ બેને તો મનમેળ છે ને, એ બે વચ્ચે તો કંઈ આપણા ફેમિલીના લીધે કંઈ નાના મોટા ઇસ્યુ થતા નથી ને. જો દેવાંગ સાથે હું વાત કરીશ ને તો નાહકનો ઝઘડો વધશે, કારણ કે હવે હું દેવાંગને પૂછીશ અને એને કંઈ વાતમાં નહીં હોય અને આ બધી વાતને હું જાણ કરીશ તો એ બંને વચ્ચે ઝઘડો નહીં હોય ને તો પણ ઊભો થશે. તો તમારે છે ને કોઈ સાથે વાત ન કરવી, તમે છે ને તમારી જે ઇલેક્ટ્રિક શોપ છે ને એમાં ખાલી ધ્યાન આપો. ઓકે. દેવાંગ, દેવાંગ. હા બોલો ને મોટા ભાઈ, શું કામ છે? તારી તબિયત કેમ છે હવે? ઠીક છે મોટા ભાઈ, હમણાં દવા પીધી હતી ને એટલે સારું છે. એવું લાગે તો રિપોર્ટ કરાવી લેજે. હા મોટા ભાઈ. દેવાંગ, તને એક વાત પૂછવાની હતી. બોલો ને મોટા ભાઈ, શું વાત કરવી છે? તારે અને મીરાને બધું બરાબર ચાલે છે ને? હા મોટા ભાઈ, અમારી વચ્ચે બધું બરાબર જ ચાલે છે. જો જે હોય ને એ સાચું કહી દેજે, કારણ કે અમારા કરતાં વધારે તું જાણે છે મીરાને, અને એનો સ્વભાવ જો તારી સાથે સેટ ન થતો હોય, તને કંઈ શંકા લાગતી હોય કે ભવિષ્યમાં તમારા બંનેનું ના બને હોય તો અત્યારથી ડિસિઝન લઈ લેજે, કારણ કે હજી આપણે સગાઈ કરી છે, લગ્ન નથી કર્યા. એકવાર લગ્ન થઈ જશે પછી કંઈ નહીં થાય. મોટા ભાઈ, મને તો સમજાય જ નથી રહ્યું કે મીરાને થઈ શું ગયું છે. હમણાં એ મારા બેડરૂમમાં આવી હતી, મને માથું દુખતું હતું અને મમ્મી માથું કચડી રહ્યા હતા. હવે એ સમયે આવીને ત્યાં બરાડા મળી પાડવા અને કહેવા લાગી કે તારે આવું બધું જ કરવું હતું તો તારે મારી સાથે ન રહેવાય ને, અને આમ પણ તારે મને પહેલાં ફોન કરાય ને. હવે મોટા ભાઈ, આટલી નાની અમથી પ્રોબ્લેમમાં હું એને કેવી રીતે ફોન કરું? એટલે કે તારા ભાભી સાચું કહેતા હતા, એણે મને કહ્યું પણ મેં ના માન્યું. એ કહે કે મીરાનો સ્વભાવ બહુ ગુસ્સાળો લાગે છે. જો દેવાંગ, એ પહેલાં પણ ક્યારે ઝઘડા થયા છે તમારી વચ્ચે? નહીં મોટા ભાઈ, ક્યારેય પહેલાં આવું નથી થયું. આજે અને એ આગળ અમે ફિલ્મ જોવા ગયા હતા ને, ત્યારે વીરુને પણ સાથે લઈને ગયા હતા, તો એ બાબત પણ એના મનમાં પેસી ગઈ છે. ખબર નહીં શું ઊંધા ઊંધા ભૂસા ભરાઈ ગયા છે એના મનમાં. તું એને મળ, એની સાથે એકવાર બેસીને વાત કર કે એ આવું કેમ કરે છે, શું પ્રોબ્લેમ છે, અને એને સમજાવી દેજે કે અમે લોકો સંયુક્ત કુટુંબમાં રહેવાવાળા છીએ, અમે બધા જ મજાક મસ્તી ખુશ રહેવાવાળા માણસો છીએ અને બધા જ ફ્રી માઇન્ડ છીએ, એટલે નાની મોટી પ્રોબ્લેમ ક્યારેય ભવિષ્યમાં પણ એ ઊભી ના કરવી જોઈએ. ચોખવટ કરીને એગ્રી હોય તો જ વાત આગળ ચલાવજે. બાકી કહી દેજે કે જો આ બધું તને ન પોસાતું હોય તો તું તારા રસ્તે ને હું મારા રસ્તે. મોટા ભાઈ, આ વાત હું એને કરી ચૂક્યો છું, હમણાં જ મેં એને આ જ વાત કરી હતી. અને આમ પણ હું મીરાને પ્રેમ કરું છું, એને હું છોડી નહીં શકું મોટા ભાઈ. છો? હા પ્રેમ કરે છે ને, એટલે જ કહું છું કે પ્રેમથી એને સમજાવ, ન માને, તને લાગે કે નહીં માને તો છોડી દે. હા વાત સાંભળ મારી, 8 દિવસ દુઃખ લાગશે તને, પણ જો તું એની સાથે લગ્ન કરીશ અને એનો સ્વભાવ આવો ને આવો રહેશે તો આખી જિંદગી દુઃખી થઈશ. 8 દિવસનું દુઃખ ભૂલવું સારું, પણ આખી જિંદગી દુઃખ ભોગવવું ને એ બહુ કઠિન હોય છે. સાચી વાત છે મોટા ભાઈ તમારે, હું અત્યારે જ મીરાને મળું છું અને એને બધી જ વાત કરું છું, જોઈએ છીએ કે આગળ એનો શું વિચાર છે. સારું, તું જા. હા મોટા ભાઈ.
મીરા, હમણાં જે કંઈ પણ થયું ને એ વાત ઉપર ચર્ચા કરવા જ મેં તને અહીંયા બોલાવી છે. સારું થયું, હું પણ તને બોલાવવાની જ હતી. મને આ વસ્તુ સહેજે નથી ગમી. જો મીરા, મારી પાસે બે જ ઓપ્શન છે. કાં તો હું તારી સાથે ખુશીથી રહી શકું છું, અને કાં તો હું મારા પરિવાર સાથે મારી બધી જ ખુશીઓને વેચીને રહી શકું છું. તો બોલ, તારે શું કરવું છે? શું કરવું છે? ઓબ્વિયસ છે ને, પરિવાર સાથે 25 વર્ષ કાઢ્યા ને તો હવે પાછળની લાઈફ મારા નામે હોવી જોઈએ. હું પત્ની થવા જઈ રહી છું તમારી, એટલે એટલો હક તો મારો હોવો જ જોઈએ. મીરા, મારા પરિવારની ખુશીમાં જો હું ખુશ રહેતો હોય તો શું તું મારી ખુશીમાં ખુશ નહીં રહી શકે? જો દેવાન, આ બધી વસ્તુઓનો કોઈ ફાયદો નથી. તમારી ખુશી ક્યાં છે ને ક્યાં નહીં ને એનાથી મને અત્યારે કોઈ જ ફરક નથી પડતો. પણ હું આટલા દિવસથી નોટિસ કરું છું, તમારા માટે હર હંમેશા મારાથી વધારે તમારો પરિવાર જ રહ્યો છે. તો પછી મીરા, એ પ્રેમ જ શું કામનો જ્યાં એકબીજા વચ્ચે સમજણ જ ના હોય, જ્યાં તારી ખુશીમાં મારી ખુશી ના હોય? નથી હું સમજવા તૈયાર કે નથી તું સમજવા તૈયાર, તો પછી હકીકતમાં તો ડિસિઝન નંબર 2 જ મારું ઓકે છે. મારે મારો પરિવાર જ મારા માટે ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. સરસ, વેરી ગુડ. આટલા ટાઈમ સુધી ખબર નહોતી કે આવું થશે એમ. હવે પોતાનો પરિવાર જોઈએ છે એટલે આટલા વર્ષના રિલેશન તોડી નાખવાના. હા, મને મારો પરિવાર જોઈએ છે, કારણ કે મને જન્મ આપનારી મારી માં મારી સાથે હોવી જોઈએ. મારી સાથે મારા દરેક નિર્ણયની અંદર મને સાથ આપનાર મારો ભાઈ હોવો જોઈએ. મારા દેવી જેવા ભાભી પણ મારી સાથે હોવા જોઈએ. ફાઇન, જો તારો ફેસલો આ જ હોય તો પછી આના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ બનતો જ નથી ને. મીરા, એ તને એટલા માટે બોલાવી છે કે કદાચ એક વખત આપણે મને વાત કરી લઈએ તો તું હજી પણ વાત આગળ નથી વધી. જો મીરા, તું આ ઘરમાં એડજસ્ટ કરીને નહીં રહી શકે. શું કામ રહું જ્યારે મારી પાસે ઓપ્શન છે તમારી સાથે શાંતિથી રહેવાનું, એકલા રહેવાનું અને સારી એવી લાઈફ જીવવાનું. તો હું શું કામ એવું ડિસિઝન લઉં કે તમે તમારા ફેમિલીની સાથે રહો અને હું પણ? મીરા, અત્યાર સુધી આપણે બંને સાથે રહ્યા છીએ, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણી બધી જગ્યાએ આપણે હર્યા ફર્યા છીએ, તો મને આ ડિસિઝન યોગ્ય નથી લાગતું. તું વિચાર તો કરે એક વખત. શું વિચારું દેવા, હું તમને એ જ કહું છું. તમે એ જ વ્યક્તિ છો ને જે રાતના 3 વાગ્યા સુધી મારી સાથે બહાર હોય ને તો એક વખત પણ ઘરની યાદ નહોતી આવતી. પણ હમણાંથી ખબર નહીં શું થયું છે, રાત્રે 12 વાગે એ પહેલાં તો મમ્મીની યાદ આવે છે, ઊંઘ આવે છે, ઘરે જવું છે. કેમ, તમારામાં આ બદલાવનું કારણ શું છે? પણ મીરા, એ સમય હું થોડો સમય તારી સાથે રહેતો હતો, બાકીનો બધો જ સમય મારા પરિવારની સાથે પ્રસાર કરતો હતો. હવે તું જ વિચાર કરી લે ને, એ સમયે પણ મારા માટે મારું ફેમિલી ઇમ્પોર્ટન્ટ હતું અને અત્યારે પણ એ લોકો જ છે. તો પછી એક જ કામ કરો ને, તમારા માટે તમારું ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે અને મારા માટે ફક્ત તમે. જો મારું સપનું પૂરું ના થાય એમ હોય તો પછી તમે તમારું સપનું પૂરું કરી શકો છો. મીરા, હું તારું સપનું તોડીને મારું સપનું પૂરું કરવા નથી માંગતો. એટલા માટે જ કહું છું, તું મને આ નિર્ણય સુધી પહોંચવા માટે મજબૂર ના કર. દેવાંગ, તમે જે કહો છો ને એ ક્યારેય નહીં થાય. મારું એવું માનવું છે કે લગ્ન પછી પતિએ પત્નીનું થઈને રહેવું જોઈએ. પરિવાર સાથે તો આખી લાઈફ કાઢી જ હોય છે અને હું ક્યાં ના પાડું છું? તમે ટાઈમ મળે ત્યારે પરિવારને મળવા આવો, બહાર જાઓ, ફોન પર વાતચીત કરો. પણ હું પત્ની છું તો બાકીનો બધો સમય મારા માટે જ હોવો જોઈએ ને. મીરા, એક પુરુષ માટે આ વાત ક્યારેય શક્ય નથી. એના માટે એનો પરિવાર અને પછી એની પત્ની. હા, હું એમ નથી કહેતો કે તું મારા પરિવારની સમકક્ષ નથી, પણ આ બંને ત્રાજવાની 2 બાજુ છે. બંને સમતોલ હોય તો જ સરખું થઈ શકે. વાહ, તમે મારા માટે આટલું એડજસ્ટ નથી કરી શકતા. અને એક હું છું, મારી માને મૂકીને આખી લાઈફ તમારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ હતી. સારું થયું દેવાન કે આ બધું સગાઈ પહેલાં જ થઈ ગયું. મારું ડિસિઝન ફાઇનલ છે, કાં તો તમે મારી સાથે રહેશો કાં તો આપણે બંને અલગ પડીશું. હવે તમારી મરજી. છોમીડા, ફાઇનલ ડિસિઝન એ જ છે કે હું મારા પરિવારની સાથે જ રહીશ. એઝ યોર વિશ, તારે જે નિર્ણય લેવો હોય એ તું લઈ શકે છે. ઠીક છે, તો બંને સહેમતીથી અલગ થઈ જઈએ. આજથી તમારા અને મારા જે પણ કાંઈ સંબંધો હતા
એ પૂરા થાય છે. તમે તમારા ફેમિલીના થઈને રહો અને હું કોઈ એવો વ્યક્તિ ગોતીશ જે હર હંમેશા મારી સાથે રહેવા માટે તૈયાર હોય. ડન ડન. ચલો ત્યારે હું જાઉં. હા પણ મીરા, તારું ધ્યાન રાખજે અને તું જેને પણ લાઈફમાં ગોતે ને એને સમજી વિચારીને પસંદ કરજે. ડોન્ટ વરી, હવે હું આવું પગલું ક્યારેય નહીં ભરું જ્યાં મારી કંઈ વેલ્યુ જ ના હોય. ચલો ત્યારે બાય, ટેક કેર, બાય.